ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારે એમનું મૌન તોડવાના છે બે ચાર દિવસમાં. અન્ના હજારે જ્યારે ખરેખર બોલવાનું હતું ત્યારે મૌન ધારણ કરીને બેસી ગયા. જ્યારે આખું ભારત એમની પાસેથી જવાબ માંગી રહ્યું હતું, એમના સાથીદારો વિશે જ્યારે સૌથી કપરી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે અન્ના મૌન ધારણ કરીને બેસી ગયા હતા. લિટરલી કહું છું, શબ્દો ચોર્યા વગર કહું છું કે અન્નાનું મૌન ખરેખર તો એમની ભાગેડું વૃત્તિ છે, એસ્કેપિઝમ છે. ત્યારે એમના સાથીદારો સામે ખૂબ અણિયાળા સવાલો ઉભા થયા અને એમણે એનો બચાવ કરવો જોઈતો હતો, કાં એનો સ્વીકાર કરવો જોઈતો હતો એ આક્ષેપોનો, પણ એમણે એમ નહીં કર્યું. એમણે મૌન થઈ જવાનું પસંદ કર્યું. ગાંધીજીના મૌનમાં અને અન્નાના મૌનમાં બહુ મોટો ફરક છે. ગાંધીજી દર ગુરુવારે મૌન રાખતા હતા, પણ એક દિવસનું મૌન રાખતા હતા અને પછી આગલે દિવસે કે પાછલે દિવસે દરેક વાતના ખુલાસા કરતા હતા. જ્યારે અન્ના ઇનડેફિનેટ મૌન પર જતા રહ્યા, કોઈ મર્યાદા નહીં ક્યાં સુધી મૌન રાખવાનું, એટલે જ્યાં સુધી સાથીદારો સામે આક્ષેપો ચાલુ રહે અને અન્નાએ જવાબ આપવાનો છે ત્યાં સુધી અન્નાનું મૌન રહ્યું. હવે અન્ના કહે છે કે બે ચાર દિવસ પછી હું મૌન ખોલીશ. અન્નાએ બહુ બાબતોનો જવાબ આપવાનો છે, એમના સાથીદારો વિશે જવાબો આપવાના છે, પણ એ અન્નાએ નહીં કર્યું. અને શું થયું, દિલ્હી પાસે જે એમની મીટિંગ મળી એમાં ચાર જણા જેની સામે તાજેતરમાં કોઈ આક્ષેપ નથી થયા, સંતોષ હેગડે, અન્ના પોતે, એમના કોઈ પ્રોફેસર સાથીદાર છે એ અને મેઘા પાટકર, આ ચાર જણા એ મીટિંગમાં ગયા નહીં. અને પાંચ જણા જેમની સામે આક્ષેપો હતા, જેમને પાંચેવ જણને અન્નાની કોર કમિટીમાંથી છૂટા કરી દેવા પડે એવા હતા, જે ભ્રષ્ટાચારમાં જ ફસાયેલા છે, જે પાંચ સાથીદારો, એ પાંચ સાથીદારો મળ્યા, ચાર સાથીદારો એમાં ગયા નહીં, ખુદ અન્ના નહીં ગયા. પછી સાંભળવામાં આવ્યું કે ફોનથી એ એમના સંપર્કમાં હતા. અરે ભાઈ, તો પછી તમારે એ મીટિંગ તમારા ગામે બોલાવવી જોઈતી હતી અને મૌન છોડીને તમારે સાથીદારો સાથે વાત કરી લેવી જોઈતી હતી, પણ અન્નાએ એમ નહીં કર્યું. જે રીતે અન્ના અત્યારે વર્તન કરી રહ્યા છે, જે રીતે વર્તી રહ્યા છે, અન્નાનો લોકપ્રિયતાનો ગ્રાફ નીચો ઉતરી રહ્યો છે. અન્ના પાસે લોકો લશ્કરી શિસ્તની આશા રાખે છે. અન્ના પાસે લોકો બહુ ઊંચી નીતિમત્તાની આશા રાખે છે. જ્યારે અન્નાએ એના સાથીદારો સામે આક્ષેપો થયા ત્યારે એમની નીતિમત્તા સાવ કોરાણે મૂકી દીધી, બાજુ પર મૂકી દીધી. અને આ પાંચ સાથીદારો જે ગુડગાંવમાં ભેગા થયા, એમણે પોતાના જ પાપની પોતે જ માફી આપી દીધી. એમના ગુનાના ગુના જે એમના હતા પાંચેવ સાથીદારોના, કેજરીવાલના, કિરણ બેદીના અને બે બાપ દીકરો શાંતિભૂષણ, પ્રશાંત ભૂષણ, આ બધાએ પોતાની જાતને જ ક્લીન ચીટ આપી દીધી. વડાપ્રધાને શૃંગલું કમિટી નિમી કે કોમનવેલ્થ ગેમ્સમાં કઈ ગોટાળા થયા હોય તો એનો અહેવાલ આપો. શૃંગલું કમિટીએ, વડાપ્રધાને નિમેલી કમિટીએ અહેવાલ આપ્યો કે શીલા દીક્ષિત જવાબદાર છે અને શીલા દીક્ષિતની કેબિનેટે એક ઠરાવ કર્યો અને એમ કહ્યું કે આ શૃંગલું કમિટીની જે તારણો છે એને અમે સ્વીકારતા નથી, એ બરાબર નથી. એટલે ન્યાયમૂર્તિ શૃંગલું હતા જેમણે નક્કી કર્યું કે શીલા દીક્ષિત ગુનેગાર છે અને શીલા દીક્ષિતે એમ કહ્યું કે નહીં, અમારી કેબિનેટ એમ કહે છે કે હું કે મારા કોઈ સાથીદારો જવાબદાર નથી. આ જ વાતનું પુનરાવર્તન અન્નાના સાથીદારોએ કર્યું. આ મીટિંગમાં સંતોષ હેગડે, જે કર્ણાટકના લોકાયુક્ત છે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ છે,
એ હાજર રહ્યા હોત ને એમણે આ સાથીદારો પાસે ખુલાસા પૂછ્યા હોત, અન્ના હાજર રહ્યા હોત ને આ સાથીદારો પાસે ખુલાસા પૂછ્યા હોત તો વાત બરાબર હતી. પણ જેમની પાંચેવ જણ સામે બિલકુલ પાકે પાયે આક્ષેપો થઈ રહ્યા છે, પાંચેવ જણને લોકો ભ્રષ્ટાચારીની નજરે જોવા માંડ્યા છે કે આ લોકો પણ ભ્રષ્ટાચારી છે, એ પાંચેવ જણાએ બેસીને નક્કી કર્યું કે અમારી સામેના આક્ષેપો ખોટા છે. કેજરીવાલ કહે છે કે અમને બદનામ કરવાની ચાલ છે. ભાઈ તું એ રીતે વર્ત્યો છું કે નહીં એ તો પહેલા કે. કેજરીવાલે એક બચાવ કર્યો એમના સાથીદારનો, કિરણ બેદીનો, કે કિરણ બેદીએ જે વધારાના હવાઈ ભાડા વસૂલ કર્યા છે એ તો ઓર્ગેનાઇઝરો, એટલે જેમણે કિરણ બેદીને બોલાવ્યા હતા એ અને કિરણ બેદી વચ્ચેની વાતચીત છે. આમાં લોકોને શું લેવા દેવા, સરકારને શું લેવા દેવા? એમણે વધારે ભાડા લીધા તો ઓર્ગેનાઇઝરો પાસેથી લીધા, આ ઓર્ગેનાઇઝરો ભાડા પાછા માગશે તો અમે આપશું, નહીં તો આ બાબતમાં કોઈ ચર્ચા કરવા જેવું જ નથી. તો આવી દલીલ તો શીલા દીક્ષિત એ રાજા બધા જ કરી શકે એમ છે, અને એ રાજાનો કેસ આના માટે બહુ મજબૂત છે કે મેં સાવ સસ્તામાં ટુજી આવર્તન કર્યું, ટુજી સ્પેક્ટ્રમ આપ્યા, કારણ કે મારે લોકોને સસ્તા ભાવે ટેલિફોન આપવા હતા, મોબાઈલ આપવા હતા, માટે મેં આપ્યા. હવે જે કઈ વાત છે મારી ને આ કંપનીઓ વચ્ચે છે, એમણે મને રૂપિયા આપ્યા હશે ને એમને પાછા જોઈતા હશે તો હું આપી દઈશ. તો આ વાત બરાબર નહીં થઈ. પાંચેવ જણા પોતે જ પોતાની જાતને ગંગાજળ છાંટીને પવિત્ર કરી દીધા. અન્ના ત્યાં પહોંચ્યા નહીં, અમના એમના ગામ બેસી રહ્યા. પછી બે જણા અન્નાને મળવા ગયા. આ જે નાટક થઈ રહ્યું છે અન્ના એન મંડળીનું, એના કારણે બહુ દુઃખી થવાય છે. બહુ વખતે, બહુ વર્ષો પછી એક અસાધારણ ચળવળ ઊભી થઈ છે અને અન્ના જે રીતે એને હેન્ડલ કરે છે, જે રીતે એને વિખેરી રહ્યા છે, જે રીતે એમાં નિર્ણયો લેવાઈ રહ્યા છે, લોકો દુઃખી થઈ રહ્યા છે. હિસારની અંદર કોંગ્રેસની સામે એમણે પ્રચાર કર્યો. પછી અન્નાએ કહ્યું કે જો આ કાયદો પસાર થઈ જશે તો હું કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરીશ, નહીં તો પાંચેવ રાજ્યમાં હું કોંગ્રેસ વિરોધી પ્રચાર કરીશ. અને ફરી એકવાર આ પાંચેવ જણાની કમિટીએ નિર્ણય કર્યો કે પાંચેવ રાજ્યોમાં કોંગ્રેસ વિરોધી દેખાવ, કોંગ્રેસ વિરોધી પ્રચાર કરશે. કોંગ્રેસના લોકો પૂછી રહ્યા છે, વાત તો બરાબર છે, આપણે પણ પૂછવું જોઈએ કે ભાઈ તમે ભ્રષ્ટાચાર દૂર કરવા માટે આટલા બધા આતુર છો તો ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક નથી થતી 7 વર્ષથી, અને હવે એને કાયદાની આટી ઘાટીમાં ફસાવી રહ્યા છે મોદી, તો તમે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચાર કરશો? નરેન્દ્ર મોદી વિરુદ્ધ બહુ આક્ષેપો છે, એ આક્ષેપોની તપાસ પૂરી ન થાય, એનો અહેવાલ ના આવે ત્યાં સુધી, જો ગુજરાતમાં ચૂંટણી આવી જાય તો તમે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા તૈયાર છો? પણ લાંબે ગાળે જે રીતે અમના આ બધું હેન્ડલ કરી રહ્યા છે એમાં એવું ચોક્કસ લાગે છે કે અમના કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માંગે છે અને ભાજપને ફાયદો કરાવવા માંગે છે. જ્યાં પણ ભાજપ વાંકમાં છે, જ્યાં પણ ભાજપ ખોટું કરે છે, ત્યાં અમના એક અક્ષર બોલતા નથી. કોંગ્રેસ હારી જાય મને કોઈ વાંધો નથી, આખા ભારતમાં લોકસભામાં એમની એક પણ સીટ ના આવે મને કોઈ દુઃખ થાય એમ નથી, પણ અન્નાનું જે વર્તન છે એ નહીં સમજાય એવું છે. અને અન્નાના સાથીદારો સામે જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એમાં અન્નાનું જે વર્તન છે એમાં અન્નાએ જે રીતે બચાવ કર્યો અથવા અન્ના જે રીતે ઢાક પીછોડો કરી રહ્યા છે એ બતાડે છે કે અન્ના પોતે પણ જે રીતે રાજકારણીઓ વર્તી રહ્યા છે એ રીતે વર્તી રહ્યા છે. અને અન્નાના સાથીદારો જે એમ સમજી રહ્યા છે કે અમે કહીએ છીએ એટલે લોકો અમારી વાત સ્વીકારી લેશે, હું નથી માનતો કે ભારતની પ્રજા એટલી બધી ભોટ હોય
કે કિરણ બેદી, કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ કશું પણ ખોટું કરે અને ભારતની પ્રજા એવું સમજીને બેસે કે આ એમને ખોટું કરવાનો અધિકાર છે. આ મીટિંગ પછી પણ એમણે જાહેર કર્યું કે બીજા મુદ્દાઓ વિશે અમારા જે સાથી મિત્રો છે એમના જુદા જુદા અભિપ્રાયો હોઈ શકે છે, પણ એને કારણે અન્નાની ચળવળને જે નુકસાન થવાનું છે એ અસાધારણ છે. પ્રશાંત ભૂષણ જો ફરીવાર લવારો કરશે કે કાશ્મીરમાં મતદાન કરાવો, તો ભારતના જે દેશપ્રેમી લોકો છે, રાષ્ટ્રપ્રેમી લોકો છે, એ અન્નાને કેવી રીતે ટેકો કરી શકશે? એટલે ટૂંકમાં અન્નાની આખી જે ચળવળ છે એ બહુ નિરાશાજનક રીતે નિષ્ફળતા તરફ જઈ રહી છે. હવે મને લાગતું નથી કે અન્ના પહેલા જેવું કોઈ મોટું આંદોલન કરી શકે, અને એવું કોઈ આંદોલન કરશે પણ અને કદાચ લોકો ટેકો પણ આપશે, તો અન્ના એ એક વાત મનમાં બરાબર યાદ રાખવાની છે કે ભ્રષ્ટાચારથી અને મોંઘવારીથી થાકેલા લોકો અન્નામાં એમનું પ્રતિનિધિત્વ શોધે છે, અન્નાને એ આગળ વધારવા માંગે છે. પણ મહેરબાની કરીને અન્ના અને એમના સાથીદારો એવું સમજીને ન ચાલે કે લોકોએ અમને ગમે તે કહેવાનો, ગમે તે બોલવાનો કે ગમે તે રીતે વર્તવાનો કોઈ પરવાનો આપ્યો છે. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.